गुजरात क्रिकेट एसोसिएशन द्वारा गुजरात ना इतिहास में पहली बार साबरकांठा ना हिम्मतनगर खाते उगता खिलाड़ियों ने राज्य तेमज राष्ट्रीय कक्षाए स्थान मिली सके ते माटे पसंदगी केम्पनु आयोजन करवामां आव्युं हतुं। तो महत्वनुं छे के जेमां 150 थी वधारे खिलाड़ियों पोतानुं जे कौवत बताव्युं हतुं तो तेमज राज्य कक्षाए थी नक्की करायेला बे कोच द्वारा सिलेक्शन करी તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે વધારાની ટ્રેનિંગ આપી રાજ્ય કક્ષાની ક્રિકેટ ટીમમાં સમાવિષ્ટ કરવામાં આવશે। આજરોજ હિંમતનગર ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપક્રમે ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ રાખ્યો છે અને જે સાબરકાંઠા માટે ગૌરવ સમાન છે, કારણ કે અત્યાર સુધી સાબરકાંઠાના ઉગતા ખેલાડીઓ આશાસ્પદ ખેલાડીઓની ટેલેન્ટ હોવા છતાં આગળ જવા માટે ચાન્સ મળતો નહોતો, પણ આજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની પહેલથી આ ચાન્સ સાબરકાંઠાને આ અવસર મળ્યો છે અને આજે અંડર 16, અંડર 14, અંડર 19 અને ગર્લ્સ માટે નો એજ 12 એ બધી કેટેગરીમાંથી આજે ટેલેન્ટ સર્ચ રાખવામાં આવી છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી એને સિલેક્શન માટે બે કોચ પણ ફાળવવામાં આવ્યા છે અને આમાંથી જે ક્રિકેટર ને સિલેક્ટ કરવામાં આવશે એને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અમદાવાદ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એમને વધુ કોચિંગમાં આપવામાં આવશે। અમે 1984માં એસોસિએશનની સ્થાપના થયેલી હતી, પરંતુ એ વખતે કોઈ એસોસિએશન સાથે એફિલિએશન ન હોવાના કારણે સાબરકાંઠા જિલ્લાને ચાન્સ મળતો નહોતો, પણ હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને એમનો હાથ અમારી તરફ લંબાવ્યો છે અને હવેથી સાબરકાંઠા જિલ્લાના ઉગતા ખેલાડીઓને આગળ વધવાની તક મળી છે। પહેલા અમે અહીં ખૂબ જ પ્રેક્ટિસ કરી, મિતભાઈ જોશી અને ઇકબાલભાઈ લુહારે અમને ખૂબ સારો ટ્રેન કર્યો, પણ હાલ પૂરતો ત્યાં અહીં પ્લેટફોર્મ નહોતું એવું, પણ હાલ જે જીસીએ તરફથી પ્લેટફોર્મ આવ્યું છે અંડર 19, અંડર 16, ગર્લ્સ વુમેન્સ એ રીતે આવ્યા છે ટ્રાયલ, તો એ ટ્રાયલ પરથી ટેલેન્ટ સર્ચ પરથી સિલેક્ટ કરશે, પછી ત્યાં જીસીએમાં આગળ ચાન્સ આપવાના છે। અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડશે, ત્યાં સારા સારા મીન્સ જે પ્લેયરો હશે તેમને આગળ બેક કરશે અને અમે ખૂબ આભાર માનીએ છીએ ઇકબાલ સર અને મિત જોશી સરનો। સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જે 1984થી કાર્યરત છે અને 1947થી આજ સ્પોર્ટ્સમાં ગાંધીનગર ક્રિકેટ એસોસિએશનનું પહેલી વાર આપણાને ટેલેન્ટ સર્ચનું કામ મળ્યું, એમને આપણાને ઓળખ્યા સમજ્યા તે બદલે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે આજે એક આપણાને ડિસ્ટ્રિક્ટ લેવલ ગાંધીનગર ક્રિકેટ એસોસિએશનનું આપણાને કાર્યકાર સાંભળવાનો મોકો મળ્યો તે બદલ તે બધાનો ખૂબ ખૂબ આભાર। પ્લસ કે એનું 16-19 છોકરાઓનું જે ટેલેન્ટ સર્ચ છે, જે અહીંયા ટેલેન્ટમાં જે સર્ચ થશે ત્યાં અહીંયાથી જે છોકરાઓનું લિસ્ટિંગ આવશે તે ગાંધીનગર અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં મોદી સ્ટેડિયમમાં રમશે અને ત્યાંથી તે આગળ વધવાની પ્રતિજ્ઞા આપણા માટે ગાંધીનગર ક્રિકેટ એસોસિએશને કરી આપી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર છે।